कच्छ जिलाना नखत्राणाना विथोण खाते संत श्री खेताबापा संस्थान द्वारा अनेरा उत्सव अने असाढ़ी बीजनी उजवणी करवामां आवी हती। स्टोरी बाय पंकज कबीरा, मा न्यूज लाइव, नखत्राणा, गुजरात। मारुं नाम शांतिलाल गोपाल नयानी, विथोण पाटीदार युवक मंडळ प्रमुख तरीके सेवा बजावुं छुं। अने आजे अमारी पासे उत्सव नहीं पण महोत्सव चाली रह्यो छे, जेमां गई काले बपोर पछे जे जगन्नाथपुरी थे जे जगन्नाथ भगवाननुं जे रथ होय एमनुं पैडुं ई अमारा दाता परिवार उड़ीसामां छे मूळ विथोणना, एमना द्वारा अमने आपवामां आवेलो हतो। ई जगन्नाथपुरी भगवान जे जेनामां बिराजमान थई अने जे प्रदक्षिणा करे छे ई चकानुं एटले के पैडानुं गई काले अमे अत्रे शास्त्रोक्त रीते मूक्यो अने एना त्यारबाद रात्रे दांडिया रसनो महारसनो पण कार्यक्रम राखेलो हतो, जेमां सर्व समाजजनो भाविक भक्तो रात्रे कार्यक्रमने माण्यो। आजे सवारना विविध कार्यक्रमो जेमां अमारी एक जूनी वर्षो जूनी परंपरा छे मुंडदीठ श्रीफळ वधारवानी, जे भारतनी अंदर મારા ધ્યાનમાં છે ત્યાં સુધી ક્યાંય પણ નહીં હોય, જે 12,000 કે તેથી પણ ઉપર શ્રીફળો અત્રે વધારે છે। અમારા પરિવારો જેમ કે બાપાના અમે વંશજો છીએ, તો અમારા પરિવારો અમારી સ્ત્રીઓ લેડીઝો એ ઘરેથી બાપાના પ્રસાદ લઈ અને સુખડી પ્રસાદ લઈ અને શ્રીફળ લઈ અને અત્રે બધા પરિવારો બાપાશ્રીના ભજન ગાતા અત્રે ઉપસ્થિત થાય છે અને બાપાને ભોગ ધરાવે છે। ત્યારબાદ વિવિધ ચઢાવો દ્વારા મહાઆરતી જેમ કે વિવિધ કાર્યક્રમો યોજાય છે, જેમ કે બાપાશ્રીની પાલખી અને એક અલૌકિક પરંપરા એ પણ છે કે ધર્મનો કોઈ પણ જીવ આ સંસ્થા પરિસરની અંદર બાપાને માથું ટેકવા આવે એ જીવ અત્રે તે ભૂખ્યો ન જાય એના માટે પણ અત્રે કાર્યક્રમો કરવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન હોય છે। સાથે બપોર પછી એ પણ એક કાર્યક્રમ એવો છે કે જલાભિષેકનો, જેમાં 60 વર્ષથી ઉપરના અમારા જે વડીલો છે બાપાશ્રીના વંશજો એને ગામના ચોકના મધ્ય ચોકની અંદર મધ્યમાં સર્વે વડીલોને બેસાડવામાં આવે અને અમારી વહોરું ગામના ચોકમાં તે પહેલાં સંતશ્રી ખેતાબાપાના ચરણો પકડે અને અત્રથી જ પાણી ભરી અને તે ગામમાં લઈ જાય અને જે વડીલો બેઠા હોય ચોકની અંદર એ બધાને જલાભિષેક કરે અને એવી વડીલોના આશીર્વાદ એના મતે મેળવી અને ત્યારબાદ આખા ગામની અંદર જલાભિષેકનો કાર્યક્રમ થાય છે। એનામાં પણ અત્યારે નવી ટેકનોલોજી અને સમય પ્રમાણે વિશિષ્ટ કાર્યક્રમ પાણીનો બગાડ પણ ઓછો થાય અને આપણી પરંપરા પણ આપણે જાળવી શકીએ એના માટે અમારી અત્રે ઉપસ્થિત ટીમે એકદમ જોરદાર આયોજન કર્યું છે। જેમ કે ડ્રીપ પદ્ધતિ જેવું એક નવી કંઈક આઈટમ લઈ આવ્યા છે, એનો આજે બપોર પછી અમારી ટીમ તૈયાર કરેલું છે એટલે જલાભિષેકનો કાર્યક્રમ એક કલાક। મારું નામ હિતેશભાઈ પ્રણયભાઈ ભગત, વિથોણ પાટીદાર યુવક મંડળ મહામંત્રી। આજે શેનો કાર્યક્રમ હતો ભાઈ? આજે અષાઢી બીજ નિમિત્તે અમારા સંત શ્રી ખેતાબાપાના પરિસરમાં 415મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, જે અમારા બાપાનું 415 વર્ષ પહેલાં પ્રાગટ્ય થયેલું હતું, જેમાં વિવિધ કાર્યક્રમો હતા। સવારના ચડતર, ત્યારબાદ ચડાવા બાદ મહાઆરતી, દાદાની પાલખી તેમજ વિવિધ કાર્યક્રમો બપોર સુધી કર્યા। અત્યારે બપોરે ધર્માળો ચાલી રહ્યો છે, ધર્માળા બાદ બપોર પછી 3 કલાકે જે અમારી ગામની પરંપરા છે સર્વે વહવારવો, દાદાઓને પાણીથી પલાળી અને જે પરંપરા અમારી જલાભિષેકની છે તે બપોરે 3 વાગે અમારા અહીંયા આઝાદ ચોકમાં ખુલ્લી મૂકવામાં આવશે। આજથી બરાબર 415 વર્ષ પહેલાં બાપાશ્રી ખેતાબાપા જે આ સંસ્થાના દેવ અને આ ભૂમિના તપોભૂમિ તરીકે જે ઓળખાય છે એ સંસ્થાના દેવાધિદેવ મહાદેવ એવા ખેતેશ્વર મહાદેવના ધામમાં આપણે અહીં બેઠા છીએ, ત્યારે સંતશ્રી ખેતાબાપા ની સમાધિ પણ આ સ્થળે છે અને આ સમસ્ત પંથકમાં બાપાશ્રીનું નામ ચારે દિશામાં પ્રસરી રહ્યું છે, તેજસ્વી થઈ રહ્યું છે અને એ નિમિત્તે એક બાપાની પ્રેરણા ગણીએ તો પ્રેરણા અને એક ભગવાન શ્રી સંતને દ્વારે આવતો હોય એવી એક લાગણી સાથે આ વર્ષે જગન્નાથપુરીનું જે જગ પ્રસિદ્ધ જે રથયાત્રા નીકળે છે એ રથયાત્રાના રથનું પૈડું જે ગયા વર્ષે રથમાં લાગેલું એ રથનું પહેરું અહીં ઉપસ્થિત થયું। દેવજી પદમાણી, આમ અંબાલાલ દેવજી પદમાણી, શંકરભાઈ તરીકે મને ઓળખે છે, પ્રમુખ તરીકે બોલાય એટલે હું શંકરભાઈ દેવજી પદમાણી બોલું છું। આજનો શું કાર્યક્રમ હતો? આજે અષાઢી બીજ એટલે અમારા સંત શ્રી ખેતાબાપા સંસ્થાનનો મુખ્ય દિવસ કહેવાય
જે અષાઢી બીજને દિવસે અમારા સંત શ્રી ખેતા બાપાને સર્વ જ્ઞાતિ અમારી પાટીદાર જ્ઞાતિ સિવાય આ ગામની અંદર તેમજ કચ્છની અંદરથી વિવિધ જગ્યાથી આવતા હરેક પાટીદારો અન્ય જ્ઞાતિઓ એક દેવ અને એક ભક્ત તરીકે પૂછતા હોય છે એટલે ખેતા બાપાના દિવસે અષાઢી બીજના દિવસનો મહત્વ બહુ મોટો છે અને અહીંયા બહુ મોટો કાર્યક્રમ યોજવામાં આવે છે. કેટલા વર્ષથી આ કાર્યક્રમને અહીંયા છેલ્લા બાપાના સમાધિને 415 વર્ષ થયા છે.